યામ ભૂમિતિનો 3 માર્કનો દાખલો, 2 બિંદુઓ આપેલા છે, ક્યાં ક્યાં? પહેલું બિંદુ એ -2 અને +2, બીજું બિંદુ બી 2 અને 8. તો આના 4 સરખા ભાગ કરો, એટલે કે આ લાકડીના 4 ટુકડા કરવાના, વચ્ચે એક બિંદુ P લખી નાખું. તો લાકડીના અત્યારે 2 ભાગ થયા, AP અને PB. હજી AP ની વચ્ચે એક બિંદુ Q લખી નાખું, તો આ લાકડીના 2 ભાગ થયા, અને PB ની વચ્ચે R લખી નાખું, PQR. 3 બિંદુ લખવાથી આ લાકડીના કેટલા ભાગ થયા? એક AQ, QP, PR અને RB. 4 ભાગ કરવાના, આ 4 ભાગ થાય, તો એ 4 ભાગ બિંદુ PQR આના યામ શોધો, એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો. સૌથી પહેલા P એ કોની વચ્ચે આવેલું છે? AB ની વચ્ચે. તો આવું લખાય, P એ AB નું મધ્ય બિંદુ છે. હવે તો P ના યામ કઈ રીતે મળે? સૂત્ર છે, X1 વત્તા X2 ના છેદમાં 2 અલ્પવિરામ Y1 વત્તા Y2 ના છેદમાં 2. X1 મારી પાસે -2 અને +2, -2 +2 ના છેદમાં 2, Y યામ 2 +8, 2 વત્તા 8 ના છેદમાં 2, પ્લસ અને માઇનસ 2 ઉડી જાય, 0 ના છેદમાં કાંઈ પણ લખીએ એટલે 0. તો પહેલું યામ આવ્યો 0, 8 ને 2, 10 ના છેદમાં 2, એટલે કે 2 5 10. તો 0 અને 5 આ મને કોના યામ મળ્યા? પીના યામ. આના પછી પીના યામ મળી ગયા 0 અને 5. હવે ક્યુ માટે, ક્યુ એ કોની વચ્ચે આવેલું છે? તો કે એપી ની વચ્ચે આવેલું છે. આવી રીતે લખવું પડે, ક્યુ એ એપી નું મધ્ય બિંદુ છે. તો ક્યુ ના યામ કઈ રીતે મળે? X1 વત્તા X2, 0 -2 ના છેદમાં 2, એટલે કે -2 ના છેદમાં 2, Y1 વત્તા Y2, 7 5 વત્તા 2, 5 વત્તા 2 એના છેદમાં 2, અહીં છેદ ઉડી જાય, 2 કુ 2 એટલે કે -1, અને 5 ને 2, 7 ના છેદમાં 2. તો આ મને કોના યામ મળી ગયા? ક્યુ. આના પછી હવે મારે R ના યામ જોઈએ, તો R એ કોની વચ્ચે આવેલો છે? R એ PB ની વચ્ચે આવેલો છે. તો લખવું પડે, R એ PB નું મધ્ય બિંદુ છે. તો R ના યામ કઈ રીતે મળે? X1 વત્તા X2, 0 વત્તા 2 એટલે કે 2 ના છેદમાં 2 અલ્પવિરામ, 5 વત્તા 8 એટલે કે 5 વત્તા 8 ના છેદમાં 2, છેદ ઉડી જાય, 2 કુ 2 1, 8 ને 5 13 ના છેદમાં 2. આ કોના યામ મળી ગયા? R. તો જો આપણને P, Q અને R ના યામ મળી ગયા. જોઈ લો તમે આખો દાખલો એક વખત, મધ્ય બિંદુના સૂત્ર મુજબ ગણ્યો.